બીડી તો ક્યારે અડાય નહીં. જો બીડી નડી જવાય તો નહીં લેવાનું. બીડી નડવાથી આપને નાવ પડે અને ધૂમ્રપાનથી ફેફસાનું કેન્સર થાય છે. એક સિગારેટથી 6 મિનિટનું આયુષ્ય ઘટાડે. ફેફસા આપણે અંદરની અંદર જે ફેફસા છે એ સળગાવી નાખે છે. જેમ ધુવાનો છે ને એ તમે જુઓ, ધુવાનો જે થતો હોય ઉપરની છત કાળી થઈ જાય. દરરોજ ધુવાનો થાય એટલે છત દીવાલ કાળી થાય. એ જ પ્રમાણે આ સિગારેટનો કે બીડીનો ધુવાનો આપના શરીરની અંદર જાય તો આપની અંદર ફેફસા છે એને કાળી કરી નાખે. એના કારણે કેન્સરના રોગ થાય છે, પછી માણસ મરી જાય છે, જીવી શકતો નથી. એવા કેટલાય લોકો મરે છે આજે. તો આ જે કોઈ પણ વ્યસન આપના જીવનમાં ન આવે, તમે કોઈ બીડી નહીં પીતા હો, કદાચ તમારા ઘરે તમારા બાપુજી જો બીડી પીતા હોય તો કહી દેવાનું, બાપુજી ઘરમાં બીડી મને નહીં જોઈએ, જો ઘરમાં બીડી પીશો તો જવું રહો, ઘરમાં નહીં આવું કીધી. જયેશ ભુજ મંદિર માનું યશ, બીડી છોડો નહીં તો હું તમને છોડીશ. બોલો કે ન છોડવું, મને છોડવું કે બીડી છોડવી એ કહી દેવાનું બાપુજીને પણ કે બીડી પીશો તો ઘરમાં નહીં રહું, ભાગી જવાનું. બાપુ ઉપર બીડી છોડી દેવાના. અરે પાકા થાવ, પાકા કાચા શું કેમ બનો છો? તમારા બાપ તમને જીવાડે છે? જીવાડનાર તો ભગવાન છે. તો એવા કોઈ બાપ બીડી પીતા હો, તમાકુ ખાતા હો તો કહી દેવાના, ઘરમાં નહીં ખાવું તો બહાર ખાઈ આવો તમાકુ બીડી, પણ ઘરમાં આવો પછી તમાકુ બીડી નહીં જોઈ મને. સગા બાપને કહી દેવાનું, શરમ ન રાખવાની જરાય. તમારે પણ નહીં કરવાનું ક્યારે જીવનની અંદર. સિગારેટ કે બીડી તો હોવી જ ન જોઈએ. કોઈ પણ તમાકુ કોઈ વ્યસન ન હોવા જોઈએ, જિંદગી ખલાસ થઈ જશે. તમાકુ ગુટકા વગેરે સંસ્કારી બાળક, આદર્શ જીવન જીવનારો બાળક ક્યારે ખાય? આવી અનેક આઈટમો છે. આ તો આટલી થોડીક મૂકી છે. તુલસી મુન્ના, તુલસી પરાહર, શું આવ્યું બીજું કઈ નવું આવ્યું નામ? તમાકુ ગુટકા વગેરે ખવાયા નહીં. આદર્શ જીવન, સંસ્કારી જીવન આપણે બનવું છે, વ્યવસ્થિત. આ કેમ બેસી ગયા? આ શું થઈ ગયું સભાને? એક વાર કેવું, બે વાર કેવું, સાવધાન થઈ જાઓ. તો જીવનની અંદર કોઈ પણ વ્યસન ન હોવા જોઈએ. વ્યસન કરવાથી મિત્રો આયુષ રેખા ભૂસાઈ ન જાય તે માટે નિર્વસનિક બનો. એક આ બણકી ખવાથી આપણે એક દિવસ આયુષ ગુમ થઈ જાય છે. તમે કદાચ 70 વર્ષ જીવવા ના હો અને ગુટકા ખા કદા કરો તો 30 વર્ષની ઉંમર થઈ જાય તમારે. 40-50 વર્ષે મરી જવું પડે. વાયલા છોકરો દુઃખી થઈ જાય. માટે આ ગુટકા તો ક્યારે જ ન ખવાય, નિર્વ્યસનિક બનવું જોઈએ. વ્યસની માણસનો સંગ ન કરો. જે કોઈ તમારો ભાઈબંધ તમાકુ ગુટકા બીડી પીતો હોય, ગુટકા ખાતો હોય, તો ભાઈ બધા છોડી દેજો આજથી. કે ભાઈ જો આ ખાઈશ તો આપણી મિત્રતા નહીં બને. આ છોડી દે તો તું મારી સાથે, નહીં તો આપણી મિત્રતા નહીં. એવા લફંગા ભંગાળ ભાઈબંધને શું કામ કરવા પડે? કે જે આવું ખાતા હોય તો વેસની માણસનો સંગ પણ ન કરવો. ગુટકા તમાકુના કે બીડી સિગારેટના વ્યસનની રોજનો હિસાબ કરીએ તો કેટલો હિસાબ થાય? રોજના 10 રૂપિયા બગડે. એક બી બણકી ખાતા હોય તો 10 ખાય, કોઈ 2 ખાતા ખાય, રોજના 10 રૂપિયા બગાડે તો મહિનાના 300 રૂપિયા થાય. ગણતરી કરતા જાઓ, વર્ષે કેટલા થાય, 2 વર્ષે કેટલા થાય, 1000 રૂપિયા બગડી જાય છે એની અંદર. અને કાંઈ ના વળે, ફાયદો એટલો થાય, કેન્સર થાય, ફાયદો એટલો જ, મરી જવાય વહેલું. બીજો કોઈ ફાયદો અંદર છે નહીં. એટલા માટે આ વસ્તુ જીવનમાં જોઈએ જ નહીં. બજારની કોઈ ખરાબ વસ્તુ પણ ન ખવાય. પછી જ્યાં ત્યાં બજારમાં મકાઈ શકતા હોય ખાતા નથી ને, ધ્યાન રાખવાનું. બજારની વસ્તુ આપણેથી ન ખવાય એ કેવા માણસો હોય. અને આપણે પછી અનાજથી એટલે આ બજાર ની આવી અહીંયા તમારે રેકડી ન હોય તો હોટલ હોય, તો બજારની કોઈ પણ ખરાબ વસ્તુ આપણે ખવાય નહીં. અનાથી રસ બને, જય યાદ રાખજો. જુઓ અહીં અનાથી રસ, રસથી લોહી, લોહીથી મન, મનથી વિચાર, અને વિચારથી વર્તન થાય. આવો નિયમ છે. માટે
બજારની વસ્તુ ખાવાનું ખૂબ નુકસાન છે. તમારું જીવન પવિત્ર બનાવવું હોય, જીવન આદર્શ બનાવવું હોય, સારું જીવન જીવવું હોય, સારા માણસ થવું હોય, ભગવાનના ધામમાં જવું હોય તો બહારની વસ્તુ નહીં ખાવાની. આથી પ્રતિજ્ઞા લઈ લેજો કે આપણે ક્યારે પણ બજારની કોઈ પણ ખરાબ ચીજ વસ્તુ ક્યારે ખાવી નહીં. ડુંગળી લસણ પણ ન ખવાય. ડુંગળી લસણ ખાનારો ભગવાનના ધામમાં જતો નથી, ગેરંટી છે. તમે ગમે એટલી માળા કરશો, ગમે એટલી પૂજા કરશો, પણ ડુંગળી લસણ ખાશો તો અક્ષરધામ નહીં મળે. તમને થોડુંક સુખ છે ને, ડુંગળી ખાવા સુખ કેટલું મળે, ખાવ એટલી વાર સુખ, પણ ધામ હાલુ જાય એનું શું? ખાવું થોડુંક અને ધામ જતું કરી દેવાનું. તમને તો કેટલા માળ ખાવ મૂર્ખ કહેવાય. તો હાવ મૂર્ખ, એક અબજો રૂપિયા મળતો હોય, અબજથી પણ વધારે રૂપિયા મળતા હોય અને થોડુંક એક વસ્તુ સારું કે રૂપિયા આપણે જતા કરી દેવાય. ભગવાનનું ધામ તો કેટલું સુખ મળે ત્યાં. ડુંગળી લસણ સારું કરીને ધામ મૂકી દેવાનું, ભગવાન મૂકી દેવાના ડુંગળી સારું કરીને. અરે ખાવા રોટલા રોટલી ઘણું પડ્યું, તો એના સારું કદાચ ઘરમાં તમારે જે ખાતો કે ભલે કહ્યું હું નહીં ખાઉં ડુંગળી, મમ્મી પપ્પાને કહી દેવાનું કે ડુંગળી નહીં ઘરમાં નહીં જોઈ, તમારે ખાવી હોય તો ગમે તે ખાઈ આવો, પણ હું આથી ડુંગળી લસણ નહીં જોઈએ મને. ભગવાનને રાજી કરવા છે આપણે. હો અક્ષરધામમાં જવું હોય તો નતર પર જમપુરીમાં જશો, જમના ધોકા ખાશો. અરે જમની બીકતા રાખો. અલ્યા તમે જુઓ આજે કાર્યા કેટલા દુઃખી થયા, તમને ખબર કેવા કામ કરવો પડે છે લોકોને, રહેવા ઘર નથી મળતું, એ બધા ડુંગળી લસણ ખાતા પેલે પાપ કર્મ કરીએ એટલે દુઃખી થયા. જો તમે એવું જો કરશો હજી તો ફરી વાર તમને એવી જગ્યાએ જન્મ લેવા પડશે, મસે મારામાં દુઃખી થવું પડશે, ખાવાય નહીં મળે, પહેરવા કપડે નહીં મરે, થાશો દુઃખી. એટલા માટે સુખી થવું હોય તો ડુંગળી લસણ છોડી દેજો, જીતી બજારનું ખાવાનું પણ છોડી દેવાનું છે. સંબંધીઓને મિત્રોને જય સમય કહેતા શરમાય નહીં. તમે કેને જશમા કરો, સવારે પૂજા કરી લો પછી કેટલા મળ્યા આવું તમે, આટલા બધા તમે મિત્ર કેવા. પૂજા કર્યા પછી દરેકને જશમા કરવાના હોય. યાદ રાખવાનો, જ્યારે કોઈ પણ મિત્ર દોસ્તાર મળે તો પેલી જય સ્વામિનારાયણ કહી અને પછી આગળની વાત કરવી જોઈએ. હેત થાય સંપ થાય, આ રીતે જય સ્વામિનારાયણ કરવાથી હેત ભાવ થાય, આપણો સંપ વધે, એટલા માટે કરવું જોઈએ. અને જે વૃક્ષો છે એના જતનને માટે તૈયાર રહેવું જોઈએ. કોઈ પણ વૃક્ષને ક્યારે હાનિ ન પહોંચાડવી. વૃક્ષ આપણને ફળ ફૂલને છાયા આપે છે, માટે વૃક્ષને ક્યારે તોડવું નહીં. વૃક્ષ જેમ બને તેમ ઝાડ વાવવા જોઈએ, પણ ઝાડને ક્યારે કાપવું નહીં, એની ડાળખીઓ પણ ક્યારે કાપવી નહીં. કદાચ કંઈક આડી આપતી હોય તો વાત જુદી છે, પણ આરે આરે ક્યારે કોઈ પણ વૃક્ષ કે ઝાડને કપાય નહીં. રમત ગમતમાં ફરવા ફરવામાં મિત્રો સાથે સંપ રાખવો જોઈએ, એમાં ઝઘડો ન કરાય, કોઈ ડગાડો ન બોલાય, એકબીજામાં અરસપરસ ભાઈબંધની અંદર સંપ રાખવો જોઈએ. મા બાપની સેવા કરવામાં, બીમારની સેવા કરવામાં પણ શરમાય નહીં. આ જો વૃક્ષ મહારાજ પણ સેવા કરતા મા બાપની, તો તમારે પણ ઘરે જઈ સાંજે દરરોજ મા બાપના પગ દબાવવાના. કેટલા સેવા કરે મા બાપની પગ દબાવવાની, સાચું કહ્યું તમે, મા બાપને પગ દબાવો રહા, સાચે કહ્યું રા, મંદિરમાં અહીં આવીને સાચું બોલો રહા તમે બિચારા. હવે જો ન કોઈ કરતા હોય તો મા બાપની સેવા કરવામાં કોઈ પાપ નથી, પુણ્ય છે. બે ફાયદા, એક તો અક્ષરધામ મળે, પણ મા બાપની સેવા કરો ને તો ક્યારેક જોતા હોય ને 100 ખણ 200 સીલિંગ તો નાઈ નાખી, મમ્મી મોબાઈલ કપેરો, ભલે દીકરા સેવા કરો, કયા કરે થાવ તો બધું મળે. દરરોજ એને જશમાં કેવો પગે લાગો એની સેવા કરો તો બાપ રાજી થઈ જાય. કેવો કે ટચકીન કપશે, ભલે લઈ લઈ જા, રસકીન મોબાઈલ મળી જાય, બેલેન્સ મળી જાય, બધું મળે. રાજી કરતા આવડવું જોઈએ. રાજી થાય તો વસ્તુ આપે, આશીર્વાદ આપે અને અંતે ભગવાનનો ધામ મળી જાય. આટલા ફાયદા મા બાપની સેવાના છે. અને ઘરની જાતે સફાઈ કરવી જોઈએ, ઘરની હંજવારી કાઢવી,
ઘરના વાસણ ધોવા, કપડો ધોવા પછી મમ્માડી ન હોવી જોઈએ. ઘરની સફાઈ જાતે કરવી, ઘર આપણું મંદિર કહેવાય. મોબાઈલ આવ્યા ને, ટેલિફોન કે મોબાઈલમાં વાત કરતા પહેલા જય શ્રી સ્વામિનારાયણ બોલવું જોઈએ, યાદ રાખજો. એટલો હેલો કોણ બોલે, હાય 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 ભાઈ નહીં કરવાનું. કેટલા ચાલો, હાય શું હાય, જય સ્વામિનારાયણ પછી વાત કરવાની. ક્યારે પણ તમારા કોઈ પણ મિત્ર સંબંધી અને ખબર પડે કે આપણે આને ફોન કરીએ છીએ એટલે જય સ્વામિનારાયણ તો અવશ્ય કહેવા જોઈએ. અમે તો બધાને કહીએ, સત્સંગ હોય કે ન હોય, જય સ્વામિનારાયણ પહેલી વાત, જય સ્વામિનારાયણ કરી અને પછી જ આગળની વાત કરવાનો નિયમ રાખવાનો. આજથી ફોન ઉપર કામ પૂરતી જ વાત કરવી જોઈએ. ટાઈમ પાસ ભર્યા જોઈએ, વાતો ભર્યા કરે, તાન તરહ તરહની એ બરાબર નહીં. ટાઈમ જેટલો સમય જેટલી જરૂર એટલી જ વાત કરવી જોઈએ. ભલે તમે કદાચ એ સિવાય પણ કદાચ ભગવાનની વાત કરતા હોય કોઈ, તો એમાં કંઈ વાંધો નહીં. પણ હાવ ખોટા ગપ્પા મારવામાં ટાઈમ વેસ્ટ ન કરવો. શા માટે? એમાં બે નુકસાન. ખોટા ગપ્પા મારીને સમય અને પૈસાનો દુરુપયોગ થાય. દેખાય ને પૈસા, પૈસા બગડે અને સમય બગડે. ફ્રી હોય તો પણ સમય તો બગડે છે ને. કેટલા ગયા તો યુ ટુ યુ ફ્રી છે. તમારો ફ્રી છે પણ સમય થોડો ફ્રી છે. સમય ફ્રી નથી મળતો, સમય તો જે છે એ જ છે. પૈસા ભલે આ લોકો બધા એ બધા છે ને, જે કંપની વાળા એ બધા આપણો સમય બરબાદ કરે છે. ફ્રી ફ્રી કરી કરીને સમય બગડી નાખે આપણા ખોટા. ફાયદો એને થાય, રૂપિયા કાઢી લે, ગમે તે રૂપિયા કાઢે એને ઘરે ચલાવે. કે ફ્રી થોડા કંઈ આપતા હોય એ આમ નહીં તો આમ પણ પૈસા કમાઈ લેતા હોય, પણ આપણો ટાઈમ તો બગડે જ. એટલે જાણે ત્યાં ખોટા ગપ્પા મારવા ફોન ન કરતા. અમને તો કોઈ ફોન કરતો જ નથી, ખબર ને ક્યાં ને ક્યાં ફોન કરતા. અમને કોઈ ફોન કરે તો ભગવાનની વાતો કરીએ, તો સાધુને ફોન કરવો નહીં, બીજા જાને તો ફોન કર્યા કરો. આવજે, કેટલા વાગ્યા બગીચામાં ત્યાં તમારે જતા ફોન હાલતા હોય. એમને કે સ્વામી અમે આવીએ છીએ, જરીક મંદિર હાજર છો, તો કોઈ ફોન નહીં કરે. સ્વામી ઇન્ડિયા પહોંચી ગયા, કોઈ ફોન નહીં કરે. હા ત્રણ સિલિંગ છે તોય કોઈ ફોન કરતું નથી. અમારે કોઈ ફોન નવરા થઈ ગયા. એટલા માટે આપણે એવા સંતો જોડે કોન્ટેક્ટ હોય તો ક્યારેક ફોન કરવા, પણ ખોટા ગપ્પા મારવામાં ટાઈમ વેસ્ટ ન કરવો જોઈએ, એનું ખાસ ધ્યાન રાખવાનું. જે કે સારું ખાવાનું મળે તો તમારા મિત્રોને સાથે વેચીને ખાઓ. એકલા એકલા ખાઈ જાવ નહીં, કેટલા વિના કોઈ ના. એ કેવો છે તમને ખબર? એકલા એકલા ખાઈને શું થાય? ગાલ પચુડ્યા થાય. એકલા એકલા ખાય ગાલ પચુડ્યા થાય એમ કહેવાય. એટલે એકલા એકલા ખાવું નહીં. એ કંઈ પણ મળી જાય તમારા ભાઈબંધ તમારા દોસ્તાર એને બધાને આપી અને પછી ખાવું. હવે તમને કોઈ કદાચ મારે, જો તમને માર ખાવો ન હોય ને એક ઉપાય બતાવો. કોઈ તમને મારે ને તમારા બોલવાનું અથવા છીંક આવે ત્યારે પણ ભગવાનનું નામ લેવું. કંઈક લાગી જાય હાલતા, કદાચ કંઈક ઠેસ વાગી ગઈ તો કેટલા ખાડ બોલ્યો. ખાડ ને બોલવાને સ્મરણ કરવાનું, ભગવાનનું નામ લેવાય પણ ઘાડો ના બોલાય. પોતાનો જન્મદિવસ તિથિ ને અનુસારે બનાવે. આદર્શ જીવન સંસ્કારી બાળક તારીખ પ્રમાણે નહીં, તિથિ પ્રમાણે જન્મદિવસ બનાવવો જોઈએ. આમાં કોઈ તિથિ પ્રમાણે નહીં. જન્મદિવસ બનાવો એમાં કઈ વાંધો નહીં, તિથિ પ્રમાણે. તમને ખ્યાલ એ ઘનશ્યામ મારો જન્મ કઈ દિવસે થયો? કઈ દિવસ હતો ઘનશ્યામ મારો જન્મ? 1800 મહિનો કયો? સુદ ગઈ નોમ, ચૈત્ર સુદ નોમ નો ઘનશ્યામ મહારાજ નો જન્મ થયો. તો આપણે રામનવમી
ચૈત્ર સુધી નોમણા બનાવીએ પણ આમ તારીખમાં જવા જાઓ એપ્રિલની બીજી તારીખ છે ભગવાનનો જન્મદિવસ તો આપણે એપ્રિલની બીજીએ જન્મદિવસ બનાવતા નથી તિથિ પ્રભુ શુક્ર બનાવીએ છીએ રામનવમીને દિવસે જ આપણે જન્મ બનાવીએ તો ભગવાનનો જન્મ તિથિ પ્રમાણે થાય છે તો આપનો જન્મ પણ તિથિ પ્રમાણે ઉજવવો જોઈએ તારીખ તો પશ્ચાત સંસ્કૃતિની તારીખો છે પણ આપણું જીવન તિથિને અનુસારે જ આ બધું જ બને છે આખું બ્રહ્માંડ તિથિને અનુસારે ચાલે છે સમજાય છે તમને ક્યાં ધ્યાન છે મારી જેમ તેમ ચાલતો ગયું બેહવાનું સાથી નિયમ લેજો તિથિ ન હોય તો ગોતી લેજો તમારી જન્મ કુંડલીની અંદર તિથિ લખેલી હશે આખી જન્મ કુંડલી તિથિ પ્રમાણે જ બને તારીખ પ્રમાણે જન્મ કુંડલી કોઈ બ્રાહ્મણ ન બનાવે તિથિ પ્રમાણે જન્મ કુંડલી બને છે એટલે જોઈ લેવાની કઈ તિથિ ન તમારો જન્મ છે એ તિથિ ને અનુસારે જન્મ દિવસ બનાવવો જોઈએ તારીખ પ્રમાણે નહીં અને જન્મ દિવસને દિવસે ભગવાનને આગળ ઘીનો દીવો કરવો જોઈએ અને ભગવાનનો પ્રસાદ ભાઈબંધને આપો પછી કેક લાવે ને ઉપર મેણબત્તી ખોળે ને પછી ફૂંક મારે કેટલા ફુગ્ગા લગાવે ચારે કોઈ ફુગ્ગા ઉપોળે ને ફુગ્ગા તો ઠીક છે પણ આ જે દીવા કરો ને કેક બેક નાખીને ને પછી ફૂંક મારવી નહીં બરાબર નહીં ભગવાનની આગળ ઘીનો દીવો કરવો જોઈએ અને પછી પ્રસાદ જે હોય એ દરેકને આપવો જોઈએ આ વાત નહીં જો આપણી જોવાનું ખરાબ સિરિયલો કે ફિલ્મ ટીવીમાં જોવી નહીં આ ખોટું છે આવી વસ્તુ ફિલ્મ જેવું તેવું જોવું નહીં મંડ્યા પડ્યા જીવ ભાવે તે જોજો કરવા માટે ટાઈમ બગડે કાંઈ સુખ ન મળે સંસ્કાર બગડે એટલા માટે ખરાબ સિરિયલો કે ફિલ્મ ટીવીમાં જોવી નહીં અને પર સ્ત્રીને કામ આવે જોવે નહીં મા બેન દીકરીની ભાવના રાખે ત્યાં છોકરી લેખે ખરે નજર જેતે જ્યાં ત્યાં નજરું નતાણવી નજર ઘટી જાય જાય ને એટલા માટે આપની નજરને કંટ્રોલમાં રાખવાની જ્યાં આવે ત્યાં નજર તાણતા આવે એ તમે લગ્ન થશે ને એ તમને ઘરવાળી મળી જવાની એ નજર કરજો જેટલી કરવી એમાં ભાઈ સિવાય જાણે ત્યાં કોઈ પણ સ્ત્રીઓ તરફ નજર કોઈ પણ જવાન બાળકો ન કરે એનું ધ્યાન રાખવાનું દારૂ પીવે નહીં એને અડાય પણ નહીં દારૂને પીવાથી અડવાથી પણ પાપ પડે દારૂ નડી જાય તો નાવું પડે ન નાવ તો પાપ લાગે દારૂને અડવાથી પણ નાવું પડે તો દારૂ તો ક્યારે પીવાય નહીં એનું ધ્યાન રાખવાનું આદર્શ જીવનથી સત્સંગમાં વૃદ્ધિ થાય આદર્શ જીવન સંસ્કારી જીવનથી ફાયદો શું સત્સંગ વૃદ્ધિ થાય પેલે હાવ કાળો હતો પછી થોડોક ધોરો થાય પ્રકાશ આવે પછી ભગવાન અંદર આવે આમ કરતા કરતા સારા બનતા જાઓ તમારા જીવનની અંદર ભગવાન આવી જાય છે તમે ભગવાન જેવા થઈ જાઓ આદર્શ જીવન જીવવાથી આજે ઘણા ભક્તો એવા થઈ ગયા ભગવાન જેવા સંતો પણ એવા છે શું કામ જીવન સારું હોય ભક્ત પૂજન્ય બની જાય બે જણા આપને પૂછે વિશ્વાસ રાખે આપની ઉપર કે માણસ સારો છે એ ખોટું નિકામ કરે આદર્શ જીવનની અંદર આ વસ્તુ હોવી જોઈએ કે આપની ઉપર બે જણા વિશ્વાસ કરે કે માણસ ખરાબ કામ નહીં કરે કોઈના પૈસા નહીં ઉપાડી જાય કઈ ખાઈ નહીં જાય આવું જીવન હોવું જોઈએ માટે આદર્શ જીવનની અંદર સમાજમાં આપને આબરૂ વધે આબરૂ સમજો ને આપને આબરૂ સમાજમાં વધે અને પ્લસમાં છેલ્લો ફાયદો એ છે કે વધારે ફાયદો તો એ છે કે ભગવાન રાજી થઈ જાય આમ ભગવાનનો ચહેરો હસતો હસતો રહે કે આ ભગત કેટલો સારો છે આદર્શ જીવન જીવવાથી સંસ્કારી જીવન જીવવાથી અનંત ફાયદાઓ થાય છે એટલા માટે હંમેશા જીવન સારું જીવતા શીખજો એ જ આપને કામ કરવાનું છે એટલા જ માટે હંમેશા ધ્યાન આપજો આદર્શ જીવન પવિત્ર જીવન સ
સંસ્કારી જીવન આપવું હોવું જોઈએ એટલું શીખજો. જે કહ્યું છે એને યાદ રાખજો, જીવન ઉતારજો, તો તમને ખૂબ કામ આવશે. આ જે કંઈ જે તમારા માટે છે, આપણા દરેકના જીવનને માટે છે. તો બધા બાળકો ખાસ ધ્યાન રાખે. બસ આપણા પ્રેઝન્ટેશન જે હતું એને અત્યારે આપણે અહીં કને પૂરું કરીએ છીએ. બોલો સહજાનંદ સ્વામી મહારાજ. ઉમંગભાઈ, ચિઠ્ઠી ચિઠ્ઠી આવી ગઈ. સાલ સંકેલવી, એક સાલ આપવામાં આવશે એને પૂજાની, આખી વિખી નાખવાની. સાલ વિખી દેજો, વિખી નાખજો. કોણ ઘણી વાર સંકેલે છે, પાછી વિખવાની, પાછી સંકેલવાની, પાછી વિખવાની, ભાઈ સંકેલવાની. એક મિનિટ ની અંદર કોણ ઘણી વાર સંકેલે છે, વિખે છે? સારું, વાહ મહારાજ, ભાઈ આવજો મહારાજ. બસ મૂકી દો જેમ હતી તેમ. હવે સામે જોજો, ચિઠ્ઠી લાવો. જોજો ચિઠ્ઠીમાં શું આવે છે. તમે તમારા ગ્રુપના મળને, હા, લાડુ નથી આવ્યા, પેન સીસા. હલો, સાંભળો, આમાં આઈટમ એવી છે કે એના પેન હશે, પેનમાં દોરો હશે, દોરો એના મોઢામાં હશે, હાથ પાછળ મૂકવાના અને એ પેન આ ચૂપાના અંદર નાખવાની છે, કાઢવાની, નાખવાની, કાઢવાની, આખી વરી અંદર નાખવાની. અડધી હોય પોચી જવી જોઈએ, આખી ને પોચો તો કઈ નહીં, અડધી પોચી જવી જોઈએ. એ રીતે કાઢગાળ કાઢગાળ કોણ ઘણી વાર કરી શકે છે? શું એ તો એને દોર ગમે એટલે મૂકો, એ મૂકે. હલો, બે ફૂટ થી વધારે દોરો, હવે સ્ટાર્ટ થાય છે. મિનિટ એક. આખી બાર કાઢ નાખજો, આખી બાર કાઢો. ઓકે, નીચે ઉતરી આવ મૂકીને. આવી ગયા, ચિઠ્ઠી લાવ, ચિઠ્ઠી લાવ. આની અંદર આવે છે જન્મમંગલ નમા વાલી, આની હેલ્પ માટે એના ગ્રુપમાંથી એનો ગ્રુપ લીડર કે કોઈ ભી આવી શકે છે. જન્મમંગલ નમા વાલીમાં ચિટકી ચોડવાની છે, તો કોઈ પણ એને હેલ્પ માટે ગ્રુપ લીડર કે ગ્રુપ ચોઈસ એકની મદદ માટે આવી શકશે. આ જન્મગલ નામાવાલીમાં નામ તમને બધા ક્રમ પ્રમાણે ગોઠવવાના છે, કોણ જલ્દી ગોઠવી દે એમાં એનો ગ્રુપ કે ફેરી આવી ગયો પણ ચાલશે. ખાલી હેલ્પ કરવામાં કોઈ પણ એનો માણસ એને મદદ કરવા આવી શકે છે. ચોડવાની અંદર સારું જાઓ, ત્યારે ગ્રુપ લીડર પોતાનું ગ્રુપ નામ લખીને જાજો. જ્યારે જાઓ ત્યારે તમારું ગ્રુપ નામ લખીને જાજો કાગળ ઉપર. અહી પાછળ તૈયાર થઈ જાજો. બીજા ટાઈમ બહુ ઓછું છે આપણી કને, હજી વસ્તુ ઘણી છે.
નતર અમને ચીઠી કમ કાઢી નાખવી પડશે. તમે લોકો છે ને હા અમુક ચીઠી એક જ ઉમંગભાઈ ચિઠ્ઠી આપના હાથમાં આપો. હવે ચિઠ્ઠી એના ભાગમાં આવશે. બધા મનલા કારીગર છે એમાં. આ લોકો માટે ચિઠ્ઠી આવે છે ડીશ ગ્લાસ. તો ડીશ ગ્લાસનું તમારે ટાવર બનાવવાનું છે. કોણનું ટાવર ઊંચું જાય પડવું ન જોઈ. હલો બધા, હવે કેટલા ગ્લાસ તમને નીચે નાખવા, કેટલા વચ્ચે નાખવા, કેટલા માથે નાખવા, કેટલા માળનું કન્સ્ટ્રક્શન કરવું એ બધું તમારી ઉપર છે. પણ અમને કુલ ટાવર જોઈએ. જેનું ટાવર ઊંચા માળનું પડ્યા વિના એ ફર્સ્ટ નંબર ગણાશે, એને પ્રમાણે પોઈન્ટ મળશે. 2 મિનિટ છે તમારી પાસે. 2 મિનિટ. પડવું ન જોઈ. ઓકે, જેનું થઈ જાય મૂકી દે. 15 ગ્લાસ વાપરી જાય તો મૂકી દે, ઉભા રહી જાય ખાલી. કેનું પિન નંબર થાય જોઈ રાખજો. કેનું પિન નંબર આવ્યું જોઈ લેવું જરીક. કેનું ઘણા મારે કન્સ્ટ્રક્શન લેનમાં ખરાબ છે આ ભાઈઓ. કન્સ્ટ્રક્શન લાઈન શીખવી પડશે એને. આજે પાસ જોયું તો લ્યો કોઈ કેમ બનાવે રહી. જેને બની ગયા એને વાંધો નહીં, બની ગયા. હવે ફરી એને વાંધો નહીં, એક ફરી ચોલી બની ગયા છે એના, એને વાંધો નહીં. હજી નથી બન્યા એને, 2 અણાને ચાન્સ આપણે આપીએ છીએ. હજી લ્યો એને બચાડાને મકાન બનાવતા શીખાડો. બસ ઉમંગભાઈ ચિઠ્ઠી આપો, મને ચિઠ્ઠી આપો તમે. હવે હવે લાડુ આવ્યા જો. હલો છોરા, હું નહીં માને એ નવની મેળ પડે તમારું. ખાઈ નહીં ગયા લાડુ, બીજો લઈ લો. એ લાડુ કેવળ અંદર 5-5 40 સેકન્ડ આપવામાં આવશે. કેવળ રેડી સ્ટાર્ટ. એ ચાવી નહીં ખાજો, ચાવી નહીં ખાજો. ધીરે ધીરે ખાજો, ધીરે ધીરે ખાજો. ઉતાવળ ન કરજો કોઈ. બચ્ચે તમારા છે 40 સેકન્ડ. ઉભા ન થાય કોઈ વિડીયો શૂટિંગ માટે દાદા, ઉભા ન થાજો કોઈ. એ ભાઈ ઉભા ન થાવ, કોઈ બેસી જાઓ, બેસી જાઓ. 40 સેકન્ડ થઈ ગયા.
Hey, hey, boy. Hey, ladu dia ada mana? Hello, chitti lao, chitti lao. Hey, bas, chitti baki bittan bachiye, vadari nathi. Hello, ani andar ani help mate be yena group mate koi panavi sake. Vaati che ama kahi dau. અમા ફુગા બેના ફુલાવશે અને ફોડવાના માથે બહીને ફોડવાના છે કોઈ સાધનથી નહીં બેડા ફુગા ફુલાવશે એકને ફુલાવવાના ફોડવાના છે ચાર મિનિટ ચાર ચાર મિનિટ છે શરૂ થાય છે રેડી ચાર મિનિટ છે चार मिनट बनी है चार मिनट दो मिनट वैसे अबे दो मिनट केवल दो मिनट से तैयारी करने दो मिनट only two minutes ये घाट वाजे फुगा फुटे लगाजे न कन्याले घाट वाजे फुगा फुटवा जे सरा बेसिया होला वीडियो उतरी है के बेसिया बड़ा वीडियो उतरी है के ऐ बता बेसिया घंटी मार दे जेटी में तेरे लिए घंटी मार दे कितने सेकंड है बस तो स्टॉप स्टॉप આમાં વસ્તુ આવે છે આમાં સમસ્યા એ કે ચિઠ્ઠીમાં એક્શન છે ચિઠ્ઠીમાં એક્શન નીકળશે એનું ઓળખાણ એના ગ્રુપ વાળા કરી લેવાની છે કે એક્શન શું કરે છે એના ગ્રુપ વાળો કેવળ 20 સેકન્ડની અંદર કેવળ 20 સેકન્ડની અંદર એ એક્શન ઓળખી દેવો જોઈએ એના ગ્રુપનો માણસ ઓળખી દેશે તો એને 10 પોઈન્ટ મળશે અહીંથી શરૂઆત થયેલી દયાનંદ ગ્રુપથી એ ચિઠ્ઠી ઉપાડશે એ બોલશે નહીં કેવળ વાંચી અને એ પ્રમાણે એક્શન કરશે અને કેવળ એમનું જ ગ્રુપ કેવળ 20 સેકન્ડની અંદર એ ઓળખી આપશે એક્શન શેનું કરે છે 20 સેકન્ડમાં ઓળખી આપશે તો એને 10 પોઈન્ટ આપી દેવાના અને ન ઓળખી શકે તો સમય પૂરો થઈ જાય ને તો કામ પૂરું ચિઠ્ઠી આપો ઓકે રાઈટ અને 10 મિનિટ મળી શકશે બેસીયા હનુમાનજી અવાજ ક્યાંથી આવ્યો ટીટીટ હાલો ઓળખી ન શક્યા શ્રી રામનું એક્શન હતું એની પાસે એ પ્રોપર રામનું એક્શન ન કરી શક્યા એટલે તમે ઓળખી ન શક્યા કોઈ વાત નહીં
ઓકે ગાય રાઈટ છે રાઈટ જવાબ છે ગાય દસ પોઈન્ટ મળશે એને નારદ મુનિ રાઈટ છે નરસિંહ વાહ ગુડ બોય નરસિંહ ભગવાન સાચી વાત છે દસ પેટીને બી મળશે ગણપતિ ઓકે રાઈટ ના ના ટાઈમ નથી એક્શન એને બહુ બર તમે ઓળખી લો એક્શન સારું બરાબર કરે છે હાલો ધ્રુવજી હતું એ તપ કરી બતાવ્યું તમે પારખી ન શક્યા એનો એક્શન બરાબર હતો તમે ઓળખી ન શક્યા ધ્રુવજી હા દુર્વા પિક્ચર અહીં ચારે કોઈ દેખાયેલું છે ડ્રોમાં મેચ જાય એટલે કઈક ફરી રમવું પડે હલો હું તમને સભા બતાવતો હતો આ સભા કઈ ઓકે ઓકે રાઈટ છે આમાં નાનકડા આવો બધા નાનકડા જે હોય એમ નાનકડા બાળકો આવો મોટાની મજા આવશે નાનકડાને એક જ એક ગ્રુપમાં એક જણ આવી જાય અને એ ચિઠ્ઠી છે આવી જાવ પછી બોલો આવી જાવ પછી કહીશ આ લોકોને માટે લોટ સિક્કો ડિશમાં લોટ હશે એની અંદર સિક્કો દબાયેલો હશે ફૂંક મારી અને એમાંથી સિક્કો કોણ પેલો કાઢી લે એ મોંગભાઈ તમે અહીંયા દડો તમે તો તમારું ચિઠ્ઠી પૂરી થઈ ગઈ રમવા મળી ગયા હે મિનિટ નહીં એમાં જે પેલો આવે સમય આમાં કોઈ સમય નથી કેવળ પેલો એ વેલો આમાં કોઈ સમય ચાલો હા આવી ગયો આવી ગયો આવી ગયો આવી ગયો આવી ગયો ઓય પેલો આવી ગયો તો ગણે હેલો મોટા થઈ આવું જાઓ મોટા તો આરિસામાં જોયું કેવાય પેલું પેલો એટલું ધ્યાન રાખજો ચેર ગુઠવી જશે પછી ગ્રુપ લીડર એ ચેર કને ઊભી જાય જેથી કરીને એના સભ્યોને ગ્રુપવાળાને ગોતવું ન પડે ક્યાં અમારે બેસવું એ ગ્રુપ લીડર જ્યાં દેખાય ત્યાં જઈને ચેરની આગળ બેસી જવાનું એટલે એની ઉપર ધ્યાન બહુ રાખવાનું અહીંયા કોણ હાર ભાઈ છે હવે સ્ટાર્ટ થાય છે હવે અહીં જુઓ ગેમ્સની શરૂઆત અને પહેલો પ્રશ્ન તમારી આગળ આવશે હમણાં જ એટલા માટે આ ગેમ્સનું નામ છે પુણ્ય કમાઓ એટલે જેની પાસે ઘણા કવર હશે એ ઘણું પુણ્ય કમાણો હશે તમારી આગળ પહેલો પ્રશ્ન આવે છે ઈચ્છારામભાઈનો જન્મ કયા ગામમાં થયો હતો બસ તમને જ્યાં સાચો લાગે એ છપૈયા બી તિનવા સી મથુરા ડી અયોધ્યા આ લાલ ચક્ર ફરે છે ટાઈમિંગ છે એ ટાઈમિંગ પ્રમાણે તમને એ પ્રશ્ન આવડી આવ્યો જોઈએ એક નમૂનો તમને મળી ગયો એટલે તમે સમજી ગયા છો શું કરવાનું છે સમજી ગયા આની અંદર જુઓ કોઈ પ્રશ્નની અંદર બે ઓપ્શનમાં જવાબ આવશે એ નક્કી તમારે કરી લેવાના કે બે ઓપ્શનમાં અમારે કયા જવાબ હશે સાચા
કોક ની અંદર ચાર ચાર જવાબ સાચા આવશે, કોઈક ની અંદર એક જ જવાબ આવશે સાચો, કોકમાં ત્રણ થઈને એક જવાબ બનતો હશે એનું અનુમાન તમારે કરી લેવાનું છે. તો આની અંદર કવર રહી ગયા બધાના? બીજા બધા રહી ગયા? ઓકે, તમારું કેમ ન રહ્યું? હે, બે માં મૂકવાના હતા, કોઈ એકમાં તો મૂક્યા. ધ્યાન રાખજો, હવે હવે કોઈ ભૂલ નતા. હવે આનો જવાબ તમે જોજો, આના બે જવાબ હશે, કોઈ હતા નહીં. એ ઘી મધદૂત અને બી દહી સાકર, આ બે જવાબ થઈને એક જવાબ બને છે, એ સિવાય બધાના જે હોય ખોટા. એ બી ડી હતો. શ્રી હનુમાનજીના પિતાનું નામ શું હતું? વાયુદેવ, પવનદેવ, કેસરી કે અ, એ, બી, સી, ત્રણે. હનુમાનજીના પિતાજીનું નામ શું હતું? આનો સાચો જવાબ ખ્યાલ રાખજો, કયો આવે. હલો, સાચો જવાબ આમાં જે આવશે તો મન રાખવું પડશે. પછી એમને કે કેસરી હોય જ ને, પવનદેવ હોય ને, વાયુદેવ હોય ને, એ નહીં હાલે. આમાં જવાબ જે આવશે એ સાચો, ડી, એ, બી, સી, ત્રણે. બાલ ધ્રુવના પિતાનું નામ શું હતું? બાલ ધ્રુવજી, ધ્રુવના પિતાનું નામ શું હતું? પ્રિયવ્રત, સત્યવ્રત, ઉતાનપા કે મનુ મહારાજા? ધ્રુવજીના પિતાનું નામ શું હતું? જોનો પ્રશ્ન છે, સી, ઉતાનપા. ભુજમાં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ ની પ્રતિષ્ઠા કોને કરી છે? ભુજમાં હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા કોને કરી છે? શ્રી કેશવ પ્રસાદજી મહારાજ, વાસુદેવ પ્રસાદજી મહારાજ, અયોધ્યા પ્રસાદજી મહારાજ. ભુજમાં હરિકૃષ્ણ માની પ્રતિષ્ઠા કોને કરી છે? ટાઈમ પૂરો જોજો, હવે જવાબ સાચો કયો આવે છે? ડી, અયોધ્યા પ્રસાદજી મહારાજ. કચ્છમાં સત્સંગનો પ્રારંભ કોને કર્યો હતો? આમાં કઈકમાં કીધું ને, બે માં જવાબ થઈને એક જવાબ થશે. નિત્યાન સ્વામી, મુક્તાન સ્વામી, દેવાન સ્વામી કે દયાનંદ સ્વામી? ક્યારેક એક પ્રશ્નનો બે ઓપ્શન ની અંદર જવાબ હશે, એટલે એનું ધ્યાન રાખજો. જોવાનો જવાબ બી, મુક્તાન સ્વામી, સી, દેવાનંદ સ્વામી, બે માં જવાબ હશે. કચ્છમાં કયા ગામમાં શ્રીજી મહારાજે દુકાનમાં બેસી શાક વેચ્યું હતું?
કંદકોટ આધોઈ માનુકા કે ભુજ કઈ જગ્યાએ દુકાનમાં બેસીને મહારાજ શાક વેચ્યું હતું કચ્છની અંદર. ઓકે જવાબ કંદકોટ. હેલો. પિતાનું નામ કે દેવ શર્માનું નામ હરિપ્રસાદ કોનું નામ હતું? હરિપ્રસાદ ટાઈમ પૂરું નખાઈ ગયું. આનો જવાબ તમે જોજો કેવો આવે. ઓલ રાઈટ, જેમાં હશે બધા રાઈટ જ છે આમાં. હાલો આગળ. ઈચ્છારામનો જન્મ કઈ સાલમાં થયો હતો? ઈચ્છારામ ભાઈનો જન્મ કઈ સાલમાં થયો હતો? ટાઈમ પૂરું. જવાબ ઈચ્છારામભાઈનો જન્મ થયો હતો બી. ગોપાળન સ્વામીનો જન્મ કયા ગામમાં થયો હતો? ખાણ, અમરેલી, વાલી કે ટોડલા? ગોપાળાનંદ સ્વામીનો જન્મ કયા ગામમાં થયો? એકબીજા જોઈને જઈને ધ્યાન રાખજો, એકબીજાને જોઈને જાય એ રીતે સંતાડીને કામકાજ કરજો. મુક્તાન સ્વામીનો જન્મ કઈ સાલમાં થયો હતો? શ્રી 1814. બ્રહ્માનંદ સ્વામીના પિતાનું નામ શું હતું? આવાજ આવી, ઉભા થઈને જોઈ લેજો તમે જરીક. હાલો ટાઈમ પૂરું. શ્રી સંભુદાન છે, જેમાં અક્ષર આવે સંભુદાન વાળો સાચો જવાબ આવશે. શિક્ષાપત્રી ભાષ્ય કોને બનાવ્યું છે? શિક્ષાપત્રી ભાષ્ય કોને બનાવ્યું? સતાન સ્વામી, દેવાન સ્વામી, નિત્યાન સ્વામી કે દીનાનાથ ભટ્ટ? શિક્ષાપત્રી ભાષ્ય કોને બનાવ્યું છે? આની અંદર સત્તાનંદ સ્વામીનો સાચો જવાબ હશે એ સત્તાનંદ સ્વામી. પંચ વિષયના નામ આપો. પંચ વિષયના નામ આપો. હાલો આનો જવાબ બી સી જવાબ છે સાચો. ચાર યુગના નામ આપો. ચાર યુગના નામ આપો. ત્રેતાયુગ, કલિયુગ, પરાયુગ, પછી રાજયુગ, દ્વાપરયુગ, સતયુગ, સતયુગ, કલિયુગ, ધર્મયુગ. સત્યગો
હલો આનો જવાબ હશે એ સી એ સી. ભગવાનના માતા પિતાનું નામ શું હતું? કપિલ ભગવાન, કશ્યપ, અદિતિ, તરદમ, દેવૂતિ, કપિલ ભગવાનના માતા પિતા. હલો, સમય પૂરો. કરદમ દેહુતિ સીડી. બધાને જય સ્વામિનારાયણ. ને શિબિરમાં રમત ગમતમાં મજા આવી. પછી આદર્શ બાળક આદર્શ જીવન કેમ જીવવું એ જોવામાં મજા આવી. પછી પક્ષ કેનો રાખવો ને કેનો ના રાખવો એ જોવામાં મજા આવી. પછી સ્વામી સ્ટોરી કરી હતી એક રાજાની ને એમાં મજા આવી. ખાવાની પણ મજા આવી. આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સિંહાસનમાં બિરાજમાન. આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સભામાં આ શિબિરાથી ભાઈઓ ને બધાને જય શ્રી સ્વામિનારાયણ. મજા આવી ગઈ ને શિબિરમાં? અમને બહુ મજા આવી. જો આપણે પહેલા દિવસે આવ્યા હતા ત્યારે કાંઈ બહુ કર્યું નહોતું, ગ્રુપિંગ કર્યા હતા તો એમાં કાંઈ પ્રેઝન્ટેશન નહોતા, એમાં કાંઈ કહેવાનું નથી. પછી બીજા દિવસે આપણે પક્ષ વિશે એક પ્રેઝન્ટેશન સાંભળ્યું. એ પ્રેઝન્ટેશનમાં તો આપે એવું સાંભળ્યું કે પક્ષ કેનો રાખવો? તો પક્ષ ભગવાન, સંત અને ભક્તો એનો પક્ષ રાખો. બીજાનો પક્ષ ન રાખો. કોઈ ગર્લફ્રેન્ડ હોય એનો પક્ષ ન રાખો. કોઈ બીજું શીખવાડતો હોય, ખરાબ શીખવાડતો હોય એનો પક્ષ ન રાખો. કોઈ તમારો એવો મિત્ર હોય કે તમને માવો શીખાડે એનો પક્ષ ન રાખો. એને પા હવે છોડી દીધું મારે. આમ કેમ કરો રા તમે? ખાતો તો હવે ન ખાજે. તો આ પક્ષ વિશે આપે એક સરસ મજાનું આ સદગુરુ સ્વામી પુરાણી સ્વામી શ્રી નારાયણ મુનિદાસજી આપને વિવેચન કર્યું. પછી આપણે અનેક પ્રકારની ઇન્ડોર્સ અને આઉટડોર્સ ગેમ્સ રમી. તેમાં ફૂટબોલમાં બહુ મજા આવી, પણ હું નહોતો. આ અમારા મેમ્બર્સ બહુ સારું કર્યું, ફાઇનલમાં પહોંચી ગયા હતા. તો એને તાળીથી વધારી લેજો. પછી ફાઇનલ વિનરને એ બહુ સારું કર્યું, કલ્પેશભાઈનું ગ્રુપ, તો એને તાળીથી વધારી લેજો. પછી ચિઠ્ઠી ગોતવામાં જરીક ચીટિંગ દીધી તો એ જરીક માઠું થયું હતું. અમે નથી કરી, સોરી. જી કર્યું હોય એને ખબર હે, પણ નામ ન બોલાય તો નેક્સ્ટ ટાઈમ નહીં કરે એવા. પણ સાચું બોલી દીધું હતું એ છોરા, એ બહુ સારું કહેવાય. પછી આપે કઈ ગેમ રમી હતી? આલી સવારની ગેમ રમી હતી સન્ડેના, એ બહુ સારી હતી. પણ અમારા સ્કોર જરીક લો હતા તો અમને માઠું લાગ્યું હતું જરીક. અમે ને ઓલા કારીગર નથી, કારીગરનું બહુ આવતું હતું આમાં, તો આમાં કારીગરનું અમે આકરા નથી આમાં. પછી આપણે આ ગેમ રમી, એમાં બહુ મજા આવી. યસ યસ સ્થિતા રાધા.
Srishti yasyasti vakshasi Vrindavan viharantam Sri Krishnam rudi chintai. Ishtadev Bhagavan Swaminarayan Pratasmarnya Santo Srijina Ladila Bhakto Ane Prabhune Pyara Bal Yuvak Mandalna Badko. Mitro Aje Bedivasthaya Tame Ishta Aparikha Swaminarayan Mandir Ni Andar Shibir Ma Jodaya. Shibir Bhale Be Divas Ni Hoy પણ જો એની અંદરથી તમે કંઈ લેતા શીખો ને તો તમારી આખી જિંદગીનું એ ભાતું હોય ઘરે યા સ્કૂલની અંદર તમને ઘણી પ્રકારનું નોલેજ અપાતું હશે તમે વ્યવહારની અંદર કેમ રહેશો તમે બિઝનેસની અંદર કેમ આગળ વધશો તમે કયો વ્યવસાય ચૂઝ કરશો આનો નોલેજ તમને ઘરે કે સાડા કોલેજની અંદર મળતું હશે પણ મિત્રો સાચું નોલેજ સાચું જ્ઞાન એ છે કે આપણે આપણા જીવનનું ભાતું તૈયાર કરીએ અને જીવનનું ભાતું એ શુભ સંસ્કાર છે ગમે એટલી સંપત્તિ હોય સંસ્કાર ન હોય તો એ શોભતો નથી એક્ઝામ્પલ તરીકે સોનાનો કટકો હોય કિંમતી ભલે છે પણ એમાંથી તમે કંઈ દાગીનું ન બનાવો ત્યાં સુધી એને કોઈ પહેરે નહીં એને કોઈ પહેરીને બજારમાં ફરવા ન જાય પણ એના ઉપર સંસ્કાર થાય એટલે એની શોભા વધી જાય એમ ભગવાને તમને માનવ શરીર આપ્યું માનવ શરીર આપ્યું એની સાથે સાથે તમને કેટલી બધી શક્તિ આપી છે તમે કોઈ નિર્બળ નથી તમારી અંદર શક્તિ એટલી સમાયેલી છે કે તમે જે ધારો તે કરી શકો પણ એ શક્તિનો જો સદુપયોગ થાય તો જ એ શક્તિ ઉપયોગમાં લાગી કહેવાય તમને ઓલું વાક્ય પણ યાદ છે કે માં સારા માણસની આગળ વિદ્યા હોય અને ખરાબ માણસ પાસે વિદ્યા હોય એનો દુરુપયોગ કઈ રીતે થાય અને સદુપયોગ કઈ રીતે થાય તો તમારી પાસે શક્તિ છે આ શક્તિને કઈ રીતે તમે વાપરશો કઈ રીતે તમે તમારા જીવનને શણગારશો એનું જ્ઞાન એની ઓળખ આ શિબિરની અંદર અપાણી છે વાલા મિત્રો એમાં યુવાન મિત્રો કે જે હવે બરાબર ટર્નિંગ પોઈન્ટ ઉપર ઊભા છે તમારું જીવન એક એવા વણાક ઉપર જઈ રહ્યું છે કે જિંદગીના બધા જ રસ્તાઓ તમારા હવે ખુલી રહ્યા છે અને એ વખતે જો તમારો રસ્તો કંઈક થોડોક બદલાઈ ગયો ને તો આખી જિંદગી પસ્તાવાનો વારો આવશે તો યુવાન મિત્રો આ શિબિરની અંદર તમે આવ્યા શિબિરની અંદરથી જે તમારા જીવનલક્ષી જ્ઞાન અહીં પીરસાયું હોય કે આપણે માનવ છીએ તો માનવતાની રૂએ આપણે શું કરવું જોઈએ એક આદર્શ બાળક કોને કહેવાય એક આદર્શ માનવ કોને કહેવાય એ આપણે થતા શીખવાનું છે તો આમાંથી તમે બધાએ શિબિરની અંદર જ્યારે બેઠા ત્યારે એક તમને ડાયરી આપવામાં આવી હતી એ નોંધપોથી તૈયાર કરી તમે ઘેર જઈ
શાંતિ થી આ નોંધપોથી ને ફરી ખોલજો. ખોલી તમે જે અંદર નોંધ કરી હોય એ નોંધને થોડી વિચારજો અને તમારા જીવનની અંદર આ નોંધ ક્યાં સ્પર્શે છે, તમને કેટલી ઉપયોગ લાગે છે, તમારા માટે કેટલી એ મહત્વની છે, આટલું જો અનુસંધાન રાખી અને તમે એ ડાયરીને માત્ર ખોલતા રહેશો ને તો મને વિશ્વાસ છે કે બે દિવસમાં અહીંથી તમને જે પીરસાયું છે એ તમારી જિંદગીના છેલ્લા શ્વાસ સુધી ઉપયોગમાં લાગશે. અને તમે શું તમારા મા બાપને પણ તમે એક નમૂનો પૂરો પાડી શકશો કે બે દિવસના શિબિર દરમિયાન મને જો આટલું જાણવા મળતું હોય તો તમે તો દરરોજ મંદિરે જાઓ છો, તમને તો ઘણું જાણવા મળ્યું હશે. તમે મોટા થશો ત્યારે તમારાથી નાના તમારા મિત્રો હશે, તમારા ભાઈઓ હશે, એને પણ તમે પ્રેરણા આપી શકશો. તો મિત્રો, આ બે દિવસની અંદર તમે જે શીખ્યા, તમે જે જાણ્યું, તમે જે માણ્યું એનો આનંદ વાગોળતા રહેજો, એનો આનંદ વિચારતા રહેજો અને એ તમારા જીવનની અંદર ચરિતાર્થ કરતા રહેજો, આચરણમાં મૂકતા રહેજો. આચરણમાં મૂકશો તો જ એનો આનંદ આવશે. તો મિત્રો, ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરું કે તમને સૌને એવી સદમતિ આપે કે આ જગતની અંદર એક સાચા ભગવાનના ભક્ત તરીકે, એક સાચા માનવ તરીકે, એક આદર્શ માનવ તરીકે તમે એક ઉપસી આવો, બહાર આવો અને તમારા જીવનને તમને પોતાને ધન્ય થાય કે નહીં, મને ભલે સત્સંગની પ્રાપ્તિ થઈ, મને ભલે શિબિરના જવાનો મોકો મળ્યો અને એનું ફળ મને આ મળ્યું છે, આવો તમને પણ સુખનો અનુભવ થાય અને દિન પ્રતિદિન તમારા જીવનને તમે સદગુણથી મંડિત કરતા રહો એવી પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણના શ્રી ચરણોમાં પ્રાર્થના કરું છું. અને ખાસ વિનંતી કે આજે જેમ આયોજન કર્યું એમ દર વર્ષે હવે તો તમે તમારે પોતાને જ આયોજન કરી અને કંઈક ને કંઈક નવું તૈયાર કરતા રહેશો, તમને મજા આવશે. જુઓ, તમે દરરોજ જમતા હો, રોટલી શાક દાળ ભાત જમતા હો, પણ જે દિવસે તમે પોતે બનાવો, ભલે રોટલીના ઠેકાણાએ ન હોય, વઘારના ઠેકાણા ન હોય, પણ તમે તમારે જાતે બનાવી હોય ને તમને જમવાની મજા આવે. એ જ રીતે આ તૈયાર ભલે સંતોએ કે યા તો આપણા યુવક મિત્રોએ કર્યું હશે પ્રેઝન્ટેશન કે જે કોઈ વસ્તુઓ તૈયાર કરી હશે, આવતી સાલે ખુદ તમે તમારી તૈયારી કરીને બતાવશો અને જ્યારે તમે બતાવશો અને તમે જોતા હશો, બીજાને શીખાડતા હશો, ત્યારે એનો આનંદ આખો અલગ હશે. મિત્રો, ખાસ નો વિનંતી કે હવે આવતા વર્ષ માટે આજથી જ તમે તૈયારી કરવા માંડી જાજો. તમારી ડાયરી તમારા હાથમાં છે, કઈ રીતે કરવું, કઈ રીતે આગળ વધવું, આ બધું જ તમારા હાથમાં છે. તો ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરું કે તમને એનો પણ જ્ઞાન આપે અને તમે આગળ વધતા રહો એવી ઈષ્ટદેવ પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણના શ્રી ચરણોમાં પ્રાર્થના. અરવિંદભાઈ અહીં આવી કરી અને આપને જે આ બધું પેપરવર્ક, જે કંઈ માર્કિંગ, જે કંઈ કર્યું છે એ છેલ્લી બાકી અહીં આવી કરી અને આપને આ શિબિરની આભાર વિધિ કરશે. આપના ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, ભુજથી પધારેલા પ્રમાણિત સંતો, સત્સંગી ભાઈઓ તથા આપણા શિબિરમાં બાળયુવક મંડળના તથા બીજા બાળકો ને જય સ્વામિનારાયણ. શિબિરમાં મજા આવી ને? તો એક્સટેન્ડ કરશો હજી નેક્સ્ટ વીકેન્ડ? હા ને ના સંભળાય રહ્યું શું એ? હા, આપણે થોડું રેસ્ટ કરીએ, હમણાં બે ત્રણ મહિના પછી કે પાંચ છ મહિના પછી કરશું. હવે આપને શિબિર બહુ સક્સેસ ગઈ, એમાં ઘણા બધા આપના હરિભક્તો, આપના મેઇન કમિટી, આપના મંદિરની બાળયુવક મંડળના સભ્યો, પીએના સભ્યો ને બધાને ખૂબ ખૂબ થેન્ક યુ કહું છું. આપના કિચનના સ્ટાફ, આપને ખાવામાં મજા આવી હતી ને બધાને?
આપણે કિચનના સ્ટાફ કાંતિભાઈ વિષમભાઈ ખીમજીભાઈ તથા અહીંયા ફ્લેટમાં રહેલા ભાઈઓ બહેનો ખૂબ ખૂબ મહેનત કરી અને ખૂબ ખૂબ આભાર એ લોકોને. આપણે સંતોજી આ શિબિરમાં ખૂબ મહેનત કરી, એ ભુજના સંતો, એના વગર તો થાત જ નહીં, એટલે ખૂબ ખૂબ ધન્યવાદ સ્વામી. ને જરૂર બીજી વાર અમને સેમ આવી શિબિર ગોઠવી દેજો. છોકરાને આ બધી ગેમ્સમાં બહુ મજા આવી, આવી ગેમ્સ થોડી પાછળ મૂકતા જાજો, એટલે અમે બાળક મંડળમાં સન્ડેઝના બધાને રમાડી, બારે ગેમ્સે કરાવી. હવે બધા સ્કોરની વાત જોવે છે, કયું ગ્રુપ વિન થયું? બધા ગ્રુપ તો વિન ના થાય ને. હાયા, હવે આપણે સાંજે થાકરથારી રાસ રમાઈ જાય ને પછી આરતી, પછી અનાઉન્સ કરશું કોણ વિનર છે, એટલે બધા પાછળ રહેજો, વિનિંગ ગ્રુપને પ્રાઇઝ મળશે. એટલે અત્યારે ડિક્લેર નહીં કરી, સાંજ સુધી બધાને રહેવાનું. એ જેને ખબર હોય વિન નથી થયા એ લોકો ઘરે જઈ શકે, એટલે તમને રહેવું જ પડશે. રાસ રમવાનું છેલ્લું હતું આપના શિબિરમાં, એટલે પ્લીઝ રહેજો. ઓકે, હા, થેન્ક યુ. હવે આપણે આપની આ શિબિરને પૂર્ણ જાહેર કરીએ એ પહેલાં જે સૂચનાઓ તમને અપાય એને ધ્યાનમાં રાખજો, અને જે અહીંથી કહેવામાં આવે એ જ ઊભા થાય, બીજા નહીં. ઊભા થાય, ભગવાનને દર્શન કરી અને આગળ વધતા જાય, અને સંત સ્વામી ત્યાં બેઠા છે એના દર્શન કરે, દર્શન કરી એ જે ગિફ્ટ આપે એ લઈ નીકળતું જવાનું, અને પરસ્પર મિત્ર મિત્ર તરીકે એકબીજાને જય સમર્પણ કહી દેવાના. સ્વામી નારાયણ નારાયણ હરિ હરિ, 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 હે સ્વામી નારાયણ નારાયણ હરિ હરિ. Narayana Hari Hari Swami Narayana Narayana Hari Hari.
નારાયણ નારાયણ હરિ હરિ સ્વામી નારાયણ નારાયણ હરિ હરિ સ્વામી નારાયણ નારાયણ હરિ હરિ હે સ્વામી નારાયણ નારાયણ હરિ હરિ સ્વામી નારાયણ નારાયણ હરિ હરિ હે સ્વામી નારાયણ નારાયણ હરિ હરિ સ્વામી નારાયણ નારાયણ હરિ હરિ હે સ્વામી નારાયણ નારાયણ હરિ હરિ સ્વામી નારાયણ નારાયણ હરિ હરિ સ્વામી નારાયણ નારાયણ હરિ હરિ હે સ્વામી નારાયણ નારાયણ હરિ હરિ સ્વામી નારાયણ નારાયણ હરિ હરિ હે સ્વામી નારાયણ નારાયણ હરિ હરિ સ્વામી નારાયણ નારાયણ હરિ હરિ હે સ્વામી નારાયણ નારાયણ હરિ હરિ સ્વામી નારાયણ નારાયણ હરિ હરિ હે સ્વામી નારાયણ નારાયણ હરિ હરિ નારાયણ નારાયણ હરિ હરિ સ્વામી નારાયણ નારાયણ હરિ હરિ
Swami Narayan, Narayan, Hari Hari. 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 Swami Narayan, Narayan, Hari Hari.